बोटाद जिल्लाना रणपुरमां गौचरनी जमीन पर करेला दबाण हटावानी कामगीरी तालुका कक्षाना अधिकारीओ अने पोलीस काफला साथे करवामां आवी। રાણપુરમાં માલધારી સમાજ દ્વારા ગૌચરની જમીન ખાલી કરવા બાબતે થોડા સમય પહેલા રેલી કાઢી મામલતદાર તેમજ ટીડીઓને દબાણ હટાવવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેને લઈને રાણપુરમાં ગૌચર પરના દબાણ ખાલી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી। આશરે 2000 વીઘા જમીન પરના ગૌચરના દબાણો દૂર કરવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી હતી। રાણપુરમાં ગૌચરના દબાણો દૂર કરાવવા આવતા દબાણકર્તાઓના બાળકો અને પરિવારજનો રડતા જોવા મળ્યા હતા। આ દબાણ દૂર કરવા સમયે ટીડીઓ, નાયબ ટીડીઓ, મામલતદાર, કચેરીના સર્કલ ઓફિસર, રાણપુર ગામના સરપંચ, તલાટી સહિત અધિકારીઓની હાજરીમાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી, જેમાં બોટાદ જિલ્લાના પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો, જેમાં બોટાદ DYSP, PI, PSI સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવાયો હતો। દબાણકર્તાઓના ખેતરોમાં ઊભા પાક પર JCB અને લોડર ફેરવી દેવાયા હતા, જ્યારે ઊભા પાકને નેસ્ત નાબૂદ કરવામાં આવતા એક મહિલા, બે ભાન તથા પરિવારજનોમાં ભાગદોડ મચી ગઈ હતી। રાણપુર ગ્રામ પંચાયત દ્વારા તાલુકા કક્ષાના અધિકારીઓ અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગૌચરના દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી। આજે દબાણ હટાવવાની દબાણ હટાવવાનું બધા છે ને, મારા કપાસ સારી દીધો બધો હોય અને આ બધું મેદાન કરી નાખ્યું છે અમારું સાહેબ, અમારું બધું મેદાન કરી નાખ્યું, અમે ગરીબ માણસ છીએ, અમે અહીંયા શેર લાવીને શેર ખાઈ છીએ, અમારું તમે સાહેબ અમારા માતર તમે છો, અમારા અમારું કોઈ છે નહીં, અમારું કોણ છે, કેટલા વર્ષથી આ જગ્યા અમે અહીંયા 50 વર્ષથી રહીએ છીએ, 50 વર્ષ અમારા અમારા આવવાના અહીંયા થયા, અમે નાના નાના બાળ બસા મોટા કરીએ છીએ, જમીન અમારે જોતી નથી સાહેબ, અમે બાળ બસા મોટા કરવા હાટું અમે અહીંયા રહ્યા છીએ અને આ ભરવાડું હક લેવા દેતા નથી અમને, અમારું બધું ભેળી નાખ્યું, અમે માન માન ઊંચી ઉધાર કરી અને અમે પૈસા ભેગા કરીને મેં બધું કર્યું છે। સરકાર પાસે તમારી શું માંગણી છે દબાણ હટાવ્યા પછી? અને અમને તમે જે અમને શું તમે કહો છો, અમે હટાવો, તમને જે અમને કહો એ હા શું, અમારે અમને અમને ત્યાં અધિકાર અમને કરી દો સાહેબ, અમે તમે જ્યાં આપો ને અમે ના લેવી, શું માંગ છે સરકાર? આજે દબાણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, શું કહેશો સરકાર? માલધારી સમાજ દ્વારા અમારે રામજીભાઈ વજેકરણભાઈ ગાંગડિયા મીર એમને લગભગ 15-20 વર્ષથી ગૌચર દબાણ દૂર કરવાની જે ઝુંબેશ ચલાવી હતી એમાં અધિકારીઓના આદેશથી આજે અમે ગૌચર દબાણ દૂર કરવાનું શરૂ કરેલ। અંદાજે કેટલી જમીન હશે ગૌચરની? અંદાજે 1200 એક વીઘા હશે। અત્યારે કામગીરી શરૂ કરવામાં આવી છે, કોણ કોણ અધિકારીઓ હાજર? અહીંયા બધા તાલુકા લેવલના અધિકારીઓ હાજર છે અને પોલીસ સ્ટેશનથી પણ વિશાળ સંખ્યા। હમણાં કોર્ટમાં અમે 2 ફરિયાદ દાખલ કરી હતી અને 2 કોર્ટના હાઈકોર્ટના જજમેન્ટ છે, 2ના નિર્ણય પણ આવી ગયા છે, અબોલ પશુના ન્યાય માટે ગૌચર જમીન ખાલી કરવી। 1500 થી 2000 વીઘા રાણપુર ગૌચર જમીન છે, પરંતુ ભૂમિ માફિયાઓએ વર્ષોથી દબાણ કરેલ છે અને સરકારશ્રીને હમણાં એક આવેદનપત્ર પણ આપેલ છે અમે, અને તેના માટે યોગ્ય કાર્યવાહી કરવાનું પણ સરકારશ્રીએ કીધું છે। આજ દિન સુધી કાર્યવાહી કરેલ નથી, પણ આજ દિનમાં થોડી ઘણી વાયડ અને અમુક વસ્તુ કાઢી છે, હવે શું કાર્યવાહી થાય છે તે અમે માલધારી સમજ જોઈ રહ્યા છીએ। દૂર કરવામાં આવી રહ્યું છે, શું કહેશો? સાહેબ, અમે તો વર્ષોથી આ જગ્યામાં છીએ, 70 વર્ષથી અમારા વડીલો, અમારા મા બાપ બધા એને ગુજરી ગયા છે, અમારો કોઈ પણ ફેસ નહીં, અને અમારા રાણપુરના રહેવાસી છીએ, રાણપુરના અમે નાગરિક છીએ, રાણપુરના અમે બધે અમે રહી થાય, અમારા ગામમાં રાણપુરમાં આશરો નથી, અમારી જમીન નથી, કોઈ અમારું કોઈ મિલકત નથી, અમે અહીંયા ઘણા વર્ષોથી અમારા બાલ બચ્ચા અમારા મા બાપથી અત્યાર સુધીમાં અમે અહીંયા ઘણા જંગલમાં 4 કિલોમીટર થાય છે, રાણપુર અમારથી 4 કિલોમીટર દૂર અમે રહેવી છીએ, અમારા બાલ બચ્ચા અમારા માલ ઢોર અમારો સર્વેના કમ થી 40-50 ઢોર છે અને અમારો પરિવાર લગભગ 450-450 માણસો છીએ, અમે ભાઈ દેવી પૂજકના માણસો છીએ, તો દબાણ કરેલું છે ના સાહેબ, અમે અમારા વર્ષોથી અમારો જે 10-12 વીઘા જમીન છે ને અમે અમે અમારું પોષણ કરી ખાધું છે, અમે કોઈ દબાણ નથી કર્યું કોઈનું। હાઈકોર્ટમાં કંઈક કેસ દાખલ કર્યો, શું છે વિગત એની? વિગત અમે કીધું કે અમે ગરીબ માણસો આવીએ છીએ અને અમને તકલીફ છે, તો અમારો કોઈ ઉધાર કરો સરકાર છો આપ, અને અમારે તમે ઉધાર નહીં કરો અમારું ધણી કોણ થશે, એ અમારી અરજી છે અને અમારી શિકાયત છે સરકાર આજે, અને મોદી સાહેબને કહું છું કે તમે સાહેબ અહીંયા દૂર છો, તમને કંઈ ખબર નથી,
પણ અહીંના જે માણસો છે ને તમારો સુધી વાત પહોંચાડતા નથી, તમારો સુધી વાત પહોંચતી નથી. વિપુલ લુહાર, જીટીવી ન્યૂઝ, રાણપુર.